જામનગરની જીજી હોસ્પિટલમાં લીપ બંધ થતાં દર્દીઓ પરેશાન થયા હતા સર્જિકલ વિભાગની લીપ બંધ થતાં દર્દીઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો દર્દીઓને ડેચર મારફતે સગા સંબંધીઓ સીડી મારફતે ઉપર લઈ ગયા હતા સર્જિકલ વિભાગના દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જામનગરની સિવિલ હોસ્પિટલ સામે દાંડિયા હનુમાન મંદિર સામે રાધે એવન્યુ કોમ્પલેક્ષમાં આવેલ ડોક્ટર બદનાની હોસ્પિટલમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી અને આગ લાગી વિકરાળ રૂપ ધારણ કરતા આ કોમ્પ્લેક્સમાં આવેલ સુપર ગ્રેવિટી ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા જોકે ફાયર બ્રિગેડે સમય સૂચકતા વાપરી પહેલા મારેથી વિદ્યાર્થીઓને ઢીંગાટોરી કરી હેમખેમ બહાર કાઢી જીવ બચાવ્યો હતો જાણવા મળતી વિગતો મુજબ દાંડિયા હનુમાન મંદિર સામે આવેલા રાધે એવન્યુ કોમ્પલેક્સમાં આજે બપોરે બારતીસ કલાકના અરસામાં ડોક્ટર બંનાની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આજુબાજુમાં આવેલી ઓફિસ દુકાનોમાં પણ જોખમ ઊભું થયું હતું ચોંકાવનારી બાબત તો એ હતી કે બાજુમાં જ ગ્રેવિટી ટ્યુશન ક્લાસ ધમધમતું હતું જેમાં ભણવા આવેલા અનેક બાળકોના જીવ કે બંધાયા હતા જોકે આ સમયે એલસીબી પોલીસમાં ફરજ બજાવતા અજયસિંહ ઝાલા નામના જવાને સમયસૂચકતા દાખવી પહેલા મારેથી દસ બાળકોને પહેલા મારેથી હેમખેમ નીચે ઉતારી જીવ બચાવી લીધો હતો ઉલ્લેખનીય છે કે જામનગરમાં મહાપાલિકાની ઢીલી નીતિના પાપે જીડીસીઆર અને ફાયર સેફ્ટીના નિયમોનો સરાહ જોઈએ રૂ કરવામાં આવી છે ત્યારે આજે વધુ એક આગની દુર્ઘટના સર્જાઈ હતી જોકે ફાયર અને પોલીસમેનની સમયસૂચકતાના કારણે સુરતનું તક્ષશિલા કાંડ થતાં જ સઈજમાં અટક્યું હતું હર્ષલ ખંધેડિયા જેડેસટીવી જામનગર